નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ચેતન ગદાણી, મેથ્સ ફેકલ્ટી, સાયન્સ ડિપાર્ટમેન્ટ, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલય, તરગરા, બોટાદ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ચેપ્ટર એક ને રિલેટેડ જી અને ગુદ સેટના એક્ઝામ્પલ્સ વિશે ચર્ચા કરેલી હતી અને તે ચેપ્ટર આપણે ત્યાં કમ્પ્લીટ કરેલું હતું. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જી ને રિલેટેડ અને ગુદ સેટ ને રિલેટેડ આ ચેપ્ટર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટરનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. સંકર સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં કહીશું કોમ્પ્લેક્સ નંબર્સ અને દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ. તો આપણે કોમ્પ્લેક્સ નંબર એટલે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો વિશે ચર્ચા કરવાની છે. તો આજના લેક્ચરની અંદર સંકર સંખ્યાઓ કોને કહેવાય તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર નો ઉપયોગ ક્યાં આપણે કરવાનો છે, સંકર સંખ્યાઓને આપણે ક્યાં ઉપયોગમાં લેવાની છે તેને વિશે થોડી ચર્ચા કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણની અંદર તમે સંખ્યાઓના પ્રકાર ભણી ગયા. તો સંખ્યાઓના પ્રકાર વિશે આપણે જો ચર્ચા કરીએ અને આ ચર્ચા આપણે પેલા ચેપ્ટરની અંદર પણ કરેલી છે ગણની અંદર કે સંખ્યાઓના પ્રકાર છે તે કયા કયા છે, તો મારા ખ્યાલથી સંખ્યાઓના પ્રકાર છે તમે જાણતા હશો. સંખ્યાઓના પ્રકાર છે, પ્રાકૃતિક સંખ્યાઓ આવી શકે, પછી કઈ સંખ્યાઓ આવી શકે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો એક થી લઈને અનંત સંખ્યા સુધી. પૂર્ણ સંખ્યાઓ આવે તો એમાં ઝીરો થી લઈને અનંત સુધી. એ રીતે પ્રાકૃતિક, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા, અને આ બધી જ સંખ્યાઓ બોલી લઉં હું, એ બધી જ સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે, વાસ્તવિક સંખ્યા જેનો સિમ્બોલ હતો આ, એમાં થાય છે. તો આ બધી જ સંખ્યાઓ વિશેની આપણે ચર્ચા કરેલી હતી અને અગાઉના ધોરણ 8 અને ધોરણ 9 માં પણ આ સંખ્યાઓના પ્રકાર વિશે તમે ભણી ગયેલા હશો. તો હવે આ ચેપ્ટરની અંદર એક નવી સંખ્યાનો સમાવેશ થાય છે, સંકર સંખ્યાઓ. તો અત્યાર સુધી તમે જે સંખ્યાઓ ભણેલા છો તેમાં સંખ્યા રેખા જો આપણે દોરીએ તો સંખ્યા રેખાની અંદર બધી જ સંખ્યાઓ આવી જાય છે વાસ્તવિક સંખ્યાની અંદર, એવું આપણે કહેતા હતા. પણ ના વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાની અંદર નો ડાઉટ બધી જ કિંમત આવી જાય છે. સંખ્યા રેખાની અંદર ઉપરની જે વાસ્તવિક સંખ્યાઓ આપણે લઈએ છીએ, વાસ્તવિક સંખ્યા આ, એમાં બધી જ કિંમતોનો સમાવેશ થઈ જાય છે નો ડાઉટ. પરંતુ એક એવી પણ સંખ્યા છે જે આ વાસ્તવિક સંખ્યાની અંદર નથી આવતી. તો આ એવી એવી સંખ્યા છે જે વાસ્તવિક સંખ્યામાં નથી આવતી, તો એવી સંખ્યાઓનો સમાવેશ કરવા માટે એક અલગ જ સંખ્યા આપણે અહીંયા તારવેલી છે, જે છે સંકર સંખ્યાઓ. તો એવી કઈ એવી સંખ્યાઓ છે જે વાસ્તવિક સંખ્યાઓની અંદર નથી આવતી, જેના માટે આપણે અલગ જ સંખ્યાનો સમાવેશ કરવો પડેલો છે અહીંયા સંકર સંખ્યા વિશેનો. તો એવી કઈ સંખ્યાઓ છે જે વાસ્તવિક સંખ્યામાં નથી આવતી, તો આપણે એનો પેલા ખ્યાલ મેળવવો પડશે. તો એનો ખ્યાલ મેળવવા માટે એનું એક હું તમને એક એક્ઝામ્પલ આપું. જો ધોરણ 10 ની અંદર તમે દ્વિઘાત સમીકરણ એવું ચેપ્ટર ભણી ગયેલા છો, તો ધોરણ 10 ની અંદર જે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર આવતું હતું તેમાં દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટેની ઘણી બધી રીત આવતી હતી. એમાં એક રીત હતી વિવેચક, તમે ડી મેળવતા હતા. ડી બરાબર સૂત્ર તમને યાદ હશે, વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. તો જ્યારે તમે ડી મેળવતા હતા તો ડી મેળવવામાંની અંદર ડી જ્યારે જો પોઝિટિવ આવે તો તમે કહેતા હતા કે વાસ્તવિક અને બે ભિન્ન ઉકેલ મળે, એવું તમે કહેતા હતા. આના એમસીક્યુ પણ પૂછાતા હતા 10માં કે જો ડી ની કિંમત કેવી મળે, ધન મળે, 0 કરતા મોટી મળે. જો ડી ની કિંમત 0 કરતા મોટી મળે તો આપણે એવું કહેતા હતા વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે છે. પછી એવું પણ બને કે ડી ની કિંમત 0 મળે, તો ડી બરાબર 0 મળતા હોય તો ડી બરાબર 0 મળતા હોય તો આપણે એમ કહેતા હતા કે બે સરખી કિંમતો છે, બે કેવી કિંમતો મળશે તમને, ભિન્ન કિંમતો નહીં મળે પણ બે વાસ્તવિક સમાન કિંમતો મળશે. અને જ્યારે ડી ની કિંમત 0 કરતા નાની એટલે કે ઋણ આવતી હતી તો ત્યારે તમે એમ કહી દેતા હતા કે વાસ્તવિક ઉકેલ શક્ય નથી, વાસ્તવિક ઉકેલ મળતો નથી.
તો 10મા ધોરણની અંદર તમે જે જગ્યાએ અટકતા હતા અને તમે ના પાડતા હતા કે વાસ્તવિક ઉકેલ નથી, તો આપણે એવા દાખલાનો કે જ્યાં ડી ની કિંમત 0 કરતા નાની એટલે કે ઋણ આવતી હોય, તો એવા પણ દાખલાનો આપણે ઉકેલ મેળવવો હોય જે વાસ્તવિક સંખ્યામાં નથી મળતો પણ છતાં આપણે એનો ઉકેલ મેળવવો હોય, તો એવી એક અલગ જ સંખ્યા મારે બનાવવી પડે જે આ લોકોએ ગણિતશાસ્ત્રીઓએ બનાવેલી છે સંકર સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયેલો હશે કે સંખ્યાઓના પ્રકાર ભણી ગયા આપણે 10મા ધોરણમાં, જ્યાં આપણે અટકતા હતા અને જ્યાં આપણે કહી દેતા હતા કે વાસ્તવિક ઉકેલ ન મળે અને તેનો પણ મારે ઉકેલ મેળવવો હોય, તો આ પ્રકરણની અંદર સંકર સંખ્યાઓની મદદથી એવા દાખલાઓનો પણ આપણે ઉકેલ મેળવી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં પહેલી જ લાઈનમાં લખેલું છે કે જે દ્વિઘાત સમીકરણનો વાસ્તવિક ઉકેલ ન મેળવી શકતા હોય તેવા સમીકરણનો ઉકેલ પણ મેળવવો હોય તો સંકર સંખ્યા દ્વારા મેળવી શકાય છે. આ એનો શું થયો, સંકર સંખ્યાનો આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થયો. તો તમને ઉપયોગ પણ ખબર હોવી જોઈએ કે સંકર સંખ્યાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક સંખ્યાનો ઉકેલ ન મેળવી શકતા હોય તેવી જગ્યાએ, તેવા સમીકરણ માટે આપણે સંકર સંખ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે કેવી રીતે સંકર સંખ્યાનો ઉપયોગ કરીને આવા સમીકરણનો ઉકેલ મેળવી શકાય તેના વિશે ચર્ચા આપણે થોડીક વાર પછી કરશું. પરંતુ એક એક્ઝામ્પલ એવો જોઈ લઈએ કે જેનો ઉકેલ નથી મેળવી શકતા આપણે. કેમ? તો એક્ઝામ્પલ છે, સમીકરણ છે x² + 1 = 0. તો આ કેવું સમીકરણ છે? બેઘાત છે એટલે દ્વિઘાત સમીકરણ છે. તો આ દ્વિઘાત સમીકરણનો જો આપણે ઉકેલ મેળવવા જઈએ, ઉકેલ એટલે કે x ની કિંમત, ઉકેલ મેળવવો એટલે x ની કિંમત મેળવવી. x ની કિંમત મેળવવા માટે આપણે શું કરીએ છીએ કે જે પણ બહુપદી હોય એના બરાબર 0 મૂકશું. તો બહુપદી બરાબર 0 મૂકું, +1 ઓલી સાઈડ જાય એટલે -1 થાય છે. અહીંયા વર્ગ છે તો વર્ગ કાઢવો હોય તો અહીંયા શું થઈ જાય, વર્ગમૂળ થઈ જાય. અહીંયા સુધી આપણને ખ્યાલ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ તમને ખબર હોવી જોઈએ કે વર્ગમૂળની અંદર ઋણ વસ્તુ અલાઉડ છે નહીં, માઇનસનું વર્ગમૂળ નીકળી શકે નહીં. તો આપણે આ જ પ્રોબ્લેમ હતો 10મા ધોરણની અંદર, આ પ્રોબ્લેમ આવતો હતો. ડી જ્યારે ઋણ આવતો હતો તો પ્રોબ્લેમ એ જ હતો કે વર્ગમૂળ કેવું આવતું હતું, ડી ઋણ. એટલે ડી ને આપણે ક્યાં મૂકતા હતા, વર્ગમૂળમાં મૂકતા હતા ડી ને. તો ડી વર્ગમૂળમાં જો ડી માઇનસ હોય તો વર્ગમૂળમાં માઇનસ આવી જાય અને માઇનસનું વર્ગમૂળ પોસિબલ નથી. તો આ કારણે આપણને વાસ્તવિક સંખ્યામાં ઉકેલ મળતો નહોતો. આ એક પ્રોબ્લેમ હતો. આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કરવું છે. જે દ્વિઘાત સમીકરણના ઉકેલ નતા મળતા એનું સોલ્યુશન આપણને સંકર સંખ્યામાં મળી જાય છે. જો હું ફરી વખત યાદ કરાવું તો આવું દ્વિઘાત સમીકરણ આપેલું હોય એના માટે તમે વિવેચક ડી બરાબર b² - 4ac મેળવતા હતા, એમાં 0 કરતા નાના આવે ત્યારે તમે કહેતા વાસ્તવિક ઉકેલ શક્ય નથી. તો હવે આને શક્ય બનાવવા માટે એક સંકર સંખ્યાની અંદર ધારણા કરી છે, કિંમત લીધેલી છે જે આપણે અહીંયા જોવાની છે. તો સંકર સંખ્યાઓમાં શું કરેલું છે? તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, એક આ ધારણા છે કે ભાઈ -1 વર્ગમૂળમાં હોય એની જગ્યાએ તમે આઈ ધારી લ્યો. શું ધારી લ્યો? આઈ. આઈ એટલે એનું નામ છે આયોટા. શું છે નામ? આયોટા. આયોટા વડે આપણે દર્શાવશું. તો -1 હોય એને આપણે આઈ કહી દઈ શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આવું જ કેમ કર્યું, -1 ની જગ્યાએ જ કેમ આઈ ધાર્યો? તો તમને ખબર છે ભાઈ -25 આવે તો બાજુમાં આપણે માઇનસ ખાલી 1 વડે, કોઈ બાજુમાં કોઈ પણ ગુણાકાર તરીકે આપણે તટસ્થ ઘટક છે એટલે 1 તો લઈ શકીવાના છીએ. એટલે 1 તો બધી જ જગ્યાએ હશે. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નેગેટિવમાં હોય, ઋણમાં વર્ગમૂળમાં હોય તો આપણે માઇનસ બાજુમાં ગુણ્યા ગુણાકાર 1 તો કરી જ શકવાના છીએ. એટલે -1 આપણે ગમે તેમ કરીને લાવી શકશું. એટલે -1 ની જગ્યાએ આઈ એટલે કે આયોટા લોકોએ ધારી લીધેલા છે. તો જો આઈ બરાબર -1 હોય, વર્ગમૂળ કાઢું તો અહીંયા શું થઈ જાય, વર્ગ થઈ જાય. તો આપણે આવું લખી શકાય કે i² = -1. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ છે એ આખા ચેપ્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં તમને i² દેખાય ત્યાં તમારે -1 મૂકવાના છે. આ જ ચેપ્ટરમાં નહીં, ફિઝિક્સની અંદર પણ ઘણી જગ્યાએ i² એટલે કે સંકર સંખ્યાની અંદર i² આવે તો તમે ફિઝિક્સની અંદર પણ i² ની જગ્યાએ -1 મૂકશો. વિદ્યાર્થી મિત્રો, તો જ્યાં સંકર સંખ્યાનો ઉપયોગ થતો હોય અને જ્યાં આયોટા આવતો હોય, આયોટા એટલે કે i² આવતો હોય, ત્યાં તમે -1 મૂકી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, સૂત્ર છે જે આખા ચેપ્ટર દરમિયાન આપણે લાગુ
પાડવાનું છે. તો આનો ફાયદો શું થયો વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોઈ લઈએ. પ્રોબ્લેમ ક્યાં હતો? x² + 1 = 0 માં પ્રોબ્લેમ હતો. સિમ્પલ દ્વિઘાત સમીકરણ છે આનો. આપણે d ગોતવા જઈએ તો કેવું મળશે? ઋણ મળશે. હવે આવું એક દ્વિઘાત સમીકરણ કોઈ પણ, આ નહીં, કોઈ પણ દ્વિઘાત સમીકરણ તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો. તો આમાં પ્રોબ્લેમ શું હતો? માઇનસ વન ને માઇનસ વન નું વર્ગમૂળ નતું નીકળતું. તો માઇનસ વન ના વર્ગમૂળ બરાબર આપણે શું ધારી લીધું છે? આ, તો આપણને આ સંખ્યા મળી ગઈ છે. આપણે એમ કહી શકીએ પ્લસ ઓર, આ તો એક ઉકેલ લખેલો છે, બાકી પ્લસ ઓર માઇનસ વન લખી શકાય. કારણ કે એક્સ સ્ક્વેર છે એટલે ઉકેલ કેટલા હોય? બે. તો આપણને કેટલા ઉકેલ મળશે? પ્લસ ઓર માઇનસ આઈ. તો બે ઉકેલ મળી ગયા. તો આપણું સોલ્યુશન થઈ ગયું, જે માઇનસ વન નું વર્ગમૂળ નતું નીકળતું ત્યાં મેં ધારી લીધો આઈ. તો માઇનસ વન ના વર્ગમૂળ બરાબર આપણે આઈ લખી શકીએ. તો ઉકેલ મળી ગયો. હા, પણ પ્રોબ્લેમ શું છે વિદ્યાર્થી મિત્રો? આપણને જે જવાબ મળ્યો છે તે આઈ ના સ્વરૂપમાં મળેલો છે. તો આઈ ના સ્વરૂપમાં જે જવાબ મળેલો છે તેને આપણે અલગ રીતે એક સંખ્યા બતાવી પડશે. તો આ સંખ્યાને મારે કેવી રીતે દર્શાવવી? તો સંકર સંખ્યાનું એક વ્યાપક સ્વરૂપ વિચારેલું છે કે સંકર સંખ્યાનું એક, જો જવાબ તો તમને ખબર પડી ગઈ કયા ફોર્મમાં આવવાનો છે જવાબ. જવાબ આવવાનો છે આઈ ના ફોર્મમાં, આઈ સ્વરૂપે. અને જેનું ઉકેલ મળવાનો છે તેમાં આઈ નહીં આવી શકે, જેનો ઉકેલ આપણને મળી જવાનો છે તેમાં આઈ ન પણ આવી શકે. અને ઘણી વખત એવું પણ થાય, ઉકેલ પણ મળે અને સાથે આઈ પણ આવે, બંને આવે, તો એવું પણ ઉકેલ મળી શકે છે કે નોર્મલ સંખ્યા આવે, મતલબ વાસ્તવિક સંખ્યા પણ આવે અને સાથે આયોટા પણ આવે. તો વાસ્તવિક સંખ્યા પ્લસ માઇનસ આયોટા આવી શકે, તો એવું પણ આવી શકે છે આન્સરમાં. તો આ બધી જ કિંમતનો વિચાર કરીને એક સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ વિચારેલું છે. તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ શું છે? તો કે એ વત્તા બી આઈ. શું યાદ રાખવાનું છે? એ વત્તા બી આઈ. અથવા ઘણી જગ્યાએ નોટેશન ચેન્જ હોય છે. અહીંયા આપણે એ બી લીધેલા છે, ઘણી વખત એક્સ વાય લે છે, તો કે એક્સ વત્તા વાય આઈ. હવે એક્સ એટલે મેં તમને કીધું એમ વાસ્તવિક સંખ્યા મળેલી પણ હોય જેનો ધનનું વર્ગમૂળ નીકાળવાનું છે. ધનનું વર્ગમૂળ નીકળી જાય છે તો એ એક્સ સમજી લ્યો, પણ ઋણનું વર્ગમૂળ ન નીકળતું ત્યાં આપણે આયોટા આવી શકે છે, તો આયોટા લઈ શકીએ. અને વાય પાછું શું છે? એ તો વાસ્તવિક સંખ્યા છે એટલે મેં લખેલું છે એ હોય કે બી હોય, એક્સ હોય કે વાય હોય, બિલોંગ્સ ટુ શેમાંથી હશે? વાસ્તવિક સંખ્યામાંથી હશે. તો એક્સ વાય એ બી આ બધી સંખ્યા તો વાસ્તવિક સંખ્યા જ છે, ફક્ત આયોટા. આયોટા એવી વસ્તુ છે જેને આપણે સંકર સંખ્યા તરીકે યુઝ કરીએ છીએ. તો આયોટા છે એ સંકર સંખ્યા, એટલે આખી આ જે સંખ્યા બેની જે આયોટાની મદદથી બનેલી છે તેને આપણે સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ કહી દીધું છે. દાખલા તરીકે એક્ઝામ્પલ જો હોય તો ટુ પ્લસ થ્રી આઈ આવી કોઈક સંખ્યા આવી શકે, માઇનસ વન પ્લસ રૂટ થ્રી આઈ આવી પણ શકે. રૂટ થ્રી હું કામ લીધું? વાસ્તવિક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યામાં વર્ગમૂળ ને એવું બધું આવી શકે છે. ચાર વત્તા એકના છેદમાં અગિયાર આઈ આવું પણ આવી શકે, ક્યારેક આવું પણ આવી શકે ખાલી પ્લસ આઈ, ક્યારેક આવું પણ આવી શકે માઇનસ આઈ. તો આવી એકલી પણ આયોટા વાળી પણ સંખ્યા આવી શકે. તો બધી જ સંખ્યાઓ છે એને આપણે વ્યાપક સ્વરૂપમાં એ વત્તા બી આઈ સ્વરૂપે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે સંકર સંખ્યાનો ઉપયોગ શું અને સંકર સંખ્યા શેના માટે આપણે આ ચેપ્ટર લેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ આપણે જોઈ લીધેલું. ઝેડ બરાબર, અહીંયા મેં લખેલું છે ઝેડ બરાબર એ વત્તા બી આઈ. તો ઝેડ એટલે એનો સંકેત છે, એટલે સંકર સંખ્યાને આપણે કંઈક નામ તો આપવું. જો સંખ્યાને નામ નથી આપેલું, સંકર સંખ્યાને નથી નામ આપેલું. આપણે જે પ્રાકૃતિક સંખ્યાને શું કીધેલું હતું? એન. પછી પૂર્ણ સંખ્યાને ડબલ્યુ, પૂર્ણાંક સંખ્યાને ઝેડ. એમ સંકર સંખ્યાને તો આપણે નામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો સી, કારણ કે એનું નામ શું છે? કોમ્પ્લેક્સ નંબર, એટલે આપણે એનું નામ આપેલું છે સી. પણ સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે, જે વ્યાપક સ્વરૂપ છે એને નામ આપણે આપવાનું છે ઝેડ બરાબર. તો જેટલી આખા ચેપ્ટરમાં સંખ્યા સંકર સંખ્યા હશે અથવા જેટલા દાખલા આપેલા છે એને આપણે કોના દ્વારા વડે દર્શાવશું? ઝેડ બરાબર. ઝેડ બરાબર આખા ચેપ્ટરની અંદર આપણને સંખ્યા આપેલી હશે. દાખલાની અંદર ન લખેલું હોય તો તમે કોના બરાબર લઈ લેશો? ઝેડ બરાબર. તો સંકેતમાં સંકર સંખ્યાને ઝેડ વડે દર્શાવાય છે. તો હવે ઝેડ બરાબર એ વત્તા બી આઈ આપણે કહી દીધું વ્યાપક સ્વરૂપ છે, તેમાં એ કોણ છે? આ બી કોણ છે, કારણ કે બી કોની હારે છે? આયોટા હારે છે. તો આનું કંઈક નામ અલગ હશે, એ છે આયોટા સાથે નથી એકલો છે, તો આનું કંઈક નામ અલગ હશે. તો વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યાની અંદર વ્યાપક સ્વરૂપની અંદર એને આપણે કીધેલો છે વાસ્તવિક ભાગ. શું કીધેલો છે? વાસ્તવિક ભાગ, કારણ કે એની સાથે આયોટા નથી. જો આયોટા નથી એટલે આપણે એને વાસ્તવિક સંખ્યા કહી શકીએ, એટલે એનો કયો ભાગ કીધો? વાસ્તવિક ભાગ કીધો, કારણ કે એની સાથે આયોટા આઈ નથી. તો આપણે વાસ્તવિક ભાગ કહીશું. ઇંગ્લિશમાં કહેવાય રિયલ પાર્ટ, એને સિમ્બોલ છે આરે.
z એટલે z નો re એટલે આ z માં re કોણ છે તો કે a એટલે અહીં મે લખેલું છે re of z is equal to a તો આ રીતે એને દર્શાવી શકાય છે તો હવે આ તો આયોટા સાથે છે અને આ b છે આયોટા સાથે છે તો આમાં આયોટા આપેલો છે અને આયોટા તો આપણી એક ધારણા છે ધારેલી કિંમત છે તો આ આયોટા સાથે છે b તો આ આપણે ધારેલો છે આપણે વિચારેલો છે આપણી ધારણા છે કે વર્ગમૂળ ની અંદર -1 હોય તો આપણે i લઈ લેવીએ તો b ને આપણે કયો ભાગ કીધો કાલ્પનિક ભાગ કીધો છે આને વાસ્તવિક ભાગ કીધો અને આને શું ભાગ કીધો કાલ્પનિક કે આપણે આયોટા સાથે છે આયોટા આપણે ધારણા છે વિચારેલી વસ્તુ છે કે ધારી લ્યો i બરાબર -1 નું વર્ગમૂળ એમ એટલે b ને શું કીધું કાલ્પનિક ભાગ કીધો હવે કાલ્પનિક ભાગ એટલે શું યાદ રાખવાનું i ની સાથે જે પણ ઘટક હોય નિશાની સહિત ધ્યાન રાખજો અહીંયા તો પ્લસ છે એટલે અમે પ્લસ b લખેલા છે પણ માઈનસ હોય તો માઈનસ લેવાના છે નિશાની સહિત i ની સાથે જે પણ સંખ્યા ઘટક આપેલો હોય તેને આપણે કહીશું કાલ્પનિક ભાગ કાલ્પનિક ભાગની અંદર i આવશે નહીં વિદ્યાર્થી મિત્રો ફરી વખત હું કહું છું ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એટલે હું ફરી વખત રિપીટમાં કહું છું કારણ કે આના પછીની જે આપણે દાખલા ગણશું તેમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે કાલ્પનિક ભાગ લેતી વખતે i પણ સાથે લઈ લે છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કાલ્પનિક ભાગ એટલે a અને સોરી કાલ્પનિક ભાગ એટલે કે b પરંતુ i લેવાનો નથી જ્યારે વાસ્તવિક ભાગ એટલે કે a તો વાસ્તવિક ભાગમાં આપણે a અત્યારે લીધેલો છે અને કાલ્પનિક ભાગમાં i ની સાથે જે હોય નિશાની સહિત a લેવાનું છે એટલે કે અહીંયા b હવે કાલ્પનિક ભાગને ઇંગ્લિશમાં કહેવાય છે ઇમેજિનરી પાર્ટ ઇમેજિન કરેલું છે આપણે વિચારેલી વસ્તુ છે એટલે કે ઇમેજિનરી પાર્ટ છે અને એને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો પહેલા બે અક્ષર થાય i m ઓફ z ઇમેજિનરી ઓફ z z નો ઇમેજિનરી પાર્ટ કોણ છે તો કે ખાલી નિશાની સહિત b એટલે b છે ઇમેજિનરી પાર્ટ થશે અહીંયા સુધી ખબર પડી વિદ્યાર્થી મિત્રો પરંતુ હવે ઘણી વખત આપણે દાખલા ગણતા હશું કે દાખલાની અંદર આવી પણ રકમ આપેલી હોય કે z બરાબર a તો ખાલી z બરાબર a તો આમાં i તો છે નહીં જો i ન હોય ને તો આપણે એને કઈ સંખ્યા કહીશું શુદ્ધ વાસ્તવિક ભાગ મેં આ શોર્ટ ફોર્મમાં લખેલું છે વા એટલે વાસ્તવિક અને ભા એટલે ભાગ વાસ્તવિક ભાગ કહે છે શુદ્ધ વાસ્તવિક ભાગ શું કામ છે કારણ કે કાલ્પનિક ભાગ કેવો છે ઝીરો છે તો એ રીતે એવું પણ બની શકે કે ખાલી બીજ હોય વાસ્તવિક ભાગ ન હોય તો વાસ્તવિક ભાગ શૂન્ય હોય તો એવી સંખ્યાને આપણે શુદ્ધ કાલ્પનિક ભાગ પણ કહી શકશું તો અહીંયા બી આઈ આપેલું હોય તો વાસ્તવિક ભાગ શૂન્ય છે તો આવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય અથવા શુદ્ધ કાલ્પનિક ભાગ કહીશું આપણે એને તો શુદ્ધ કાલ્પનિક સંખ્યા પણ કહી શકશું રેડી તો અહીંયા સુધી ખબર પડી હવે આખા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે જેટલી આપણે રીત ભણવાની છે એ દરેક રીતની અંદર તમારે સૌ પ્રથમ તમારો જે દાખલો છે તે સંકર સંખ્યાના વ્યાપક સ્વરૂપમાં હોવો જોઈએ આ તમે નોટ કરીને લખી નાખજો નોંધ કરીને આ લીટી લખી રાખજો કારણ કે ઘણી વખત આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખી છે અને છતાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝમાં હોય છે બધી રીત પણ આપણને ખબર હોય છે કે આ રીતમાં આમ થાય પણ એ જ નથી ખબર હોતી કે આપણે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરવો તો વિદ્યાર્થી મિત્રો દાખલો અહીંથી સ્ટાર્ટ થશે દાખલો ગમે તે હોય રકમ ગમે તે હોય અને ગમે તે રીત હોય આ ચેપ્ટરની અંદર કોઈ પણ રીત જે હશે એ બધી જ રીતની શરૂઆત રકમ કેવા સ્વરૂપમાં હોવી જોઈએ વ્યાપક સ્વરૂપમાં એટલે કે એ વત્તા બી આઈ સ્વરૂપમાં જેમાં એક જ શું હોવો જોઈએ વાસ્તવિક ભાગ હોવો જોઈએ એક જ શું હોવો જોઈએ કાલ્પનિક ભાગ હોવો જોઈએ અને એક જ શું હોવું જોઈએ આયોટા હોવો જોઈએ આયોટા પણ બે હોવો જોઈએ નહીં ઈ પણ ક્યાં હોવો જોઈએ અંશમાં જ હોવો જોઈએ છેદમાં આયોટા હોય તો એને વ્યાપક સ્વરૂપ ન કહેવાય છેદમાં 1/i આપેલો હોય તો વ્યાપક સ્વરૂપ ન કહેવાય ઈ આઈ ને ક્યાં લેવો પડે અંશમાં લાવવો પડે તો એ કઈ રીતે લાવવો એ બધી આપણે રીતમાં ચર્ચા કરીશું પરંતુ અહીંયા એક નોંધ મેં લખાવેલી છે આ ખાસ નોંધ લખી લેજો કે દરેક રીતની અંદર રકમ તમારા કેવા સ્વરૂપમાં હોવી જોઈએ વ્યાપક સ્વરૂપમાં વ્યાપક સ્વરૂપમાં હોય તો આપણે જે રીત કરવાની છે તે દાખલો સ્ટાર્ટ કરી દેવાનો પરંતુ વ્યાપક સ્વરૂપમાં ન હોય તો સૌ પ્રથમ કોઈ પણ રીત આપેલી હોય સૌ પ્રથમ તો તમારે વ્યાપક સ્વરૂપમાં લાવવો પડશે અને પછી તે રીતની શરૂઆત થશે તો અહીંયા સુધી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હવે એક નાનકડી રીતની શરૂઆત કરીએ છીએ સંકર સંખ્યા આપણને ખબર પડી ગઈ પરંતુ વિદ્યાર્થી મિત્રો આવી બે સંકર સંખ્યા હોય એક z1 એક z2 અને જો બેની સરખામણી કરવી હોય તો થઈ શકે
હા કેવી રીતે કરી શકશું તો બે સંકર સંખ્યાઓ સમાન હોય તો કે બે સંકર સંખ્યામાં એક ઝેડ વન છે એનું નામ છે એ વત્તા બી આઈ બીજી સંખ્યા લીધી છે ઝેડ ટુ એનું નામ છે સી વત્તા ડી આઈ હવે આ બે જો ઝેડ વન બરાબર ઝેડ ટુ હોય તો બે ની જો સમાન સંકર સંખ્યા હોય તો એને આપણે કઈ રીતે લખી શકાય તો આ તમને ખબર પડી જશે બહુ ઈઝી છે કે બે સંકર સંખ્યાને સમાન કરાવી હોય અથવા સમાન સંકર સંખ્યા હોય તો બે ના કયા ભાગને સરખાવી શકાય તો કે વાસ્તવિક ભાગ અને વાસ્તવિક ભાગ જ સરખાવી શકાય વાસ્તવિક ભાગને કાલ્પનિક ભાગ સાથે ઓબ્વિયસલી ન સરખાવી શકાય તો આ દાખલો જ્યારે તમે ગણશો જ્યારે બે સંકર સંખ્યા સામસામી હોય મતલબ ડાબી સાઈડ પણ આઈ વાળી રકમ અને વાસ્તવિક વાળી રકમ હોય જમણી સાઈડ પણ વાસ્તવિક વાળી અને આઈ વાળી રકમ હોય તો તમે બે ની સરખામણી બરાબર કઈ રીતે કરશો તો કે વાસ્તવિક ભાગ એટલે કે રિયલ પાર્ટ આરપી શોર્ટમાં શું લખાય આરપી તો એમાં તમે વાસ્તવિક ભાગ સરખાવો આનો વાસ્તવિક ભાગ એ આનો વાસ્તવિક ભાગ સી તો એ બરાબર સી કરી શકાય અને કાલ્પનિક ભાગ આઈપી ઇમેજનરી પાર્ટ આઈપી એટલે ઇમેજનરી પાર્ટ તો ઇમેજનરી પાર્ટ કયો છે જો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી ભૂલ કરે છે તે અહીંયા કરે છે એમાં આઈ લેવાનું નથી આપણે ભાગ લઈ રહ્યા છીએ કાલ્પનિક ભાગ લેવાનો છે તો કાલ્પનિક ભાગમાં કોણ આવે બી આમાં કાલ્પનિક ભાગમાં ડી તો બી બરાબર ડી ને સરખાવી શકાય અહીંયા એ બરાબર સી ને સરખાવી શક્યા અને બી બરાબર ડી ને આવી રીતે સરખામણી કરીને આપણે વાસ્તવિક ભાગમાંથી કઈ કિંમત હોય તો મેળવી શકાય અને કાલ્પનિક ભાગમાંથી કોઈ પણ એક કિંમત મેળવી શકીએ તો અહીંથી તમને ખબર પડી ગઈ કે બે સંકર સંખ્યા સમાન હોય સરખાવી ઇઝ ઇક્વલ ટુ વચ્ચે આપેલા હોય સંકર સંખ્યાઓ વચ્ચે તો તમે એને કાલ્પનિક કાલ્પનિક ભાગ સરખાવી શકશો વાસ્તવિક વાસ્તવિક ભાગ સરખાવી શકશો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આ ચેપ્ટરની સૌ પ્રથમ રીત આપણે જોઈ લઈએ આ જ રીત જોવાની છે રીત નંબર એક એનું હેડિંગ મેં લખેલું છે જે સમાન રહેશે બધા દાખલામાં બે સંકર સંખ્યાઓ સમાન હોય તો એક્સ અને વાય ની કિંમતો મેળવો તો એક્સ અને વાય નહીં આપેલા હોય સંકર સંખ્યાઓ વચ્ચે બરાબર હશે એટલે કે સમાન કરેલી હશે તેમાંથી તમારે એક્સ અને વાય મેળવવાના છે તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે જેનું સાદુરૂપ જેને આવડતું હશે સાદુરૂપ જેને ઇઝી રીતે આવડતું છે સાદુરૂપ જલ્દી આવડતું હશે સાદુરૂપમાં જેની સ્પીડ હશે તેને આ દાખલા બહુ સિમ્પલ લાગશે પહેલો દાખલો લઈએ ઉદાહરણ નંબર એક તમારા એનસીઆરટી બુક્સ નો ઉદાહરણ નંબર એક છે ફોર એક્સ પ્લસ આઈ કાઉન્સમાં થ્રી એક્સ માઇનસ વાય વચ્ચે આપેલું છે ઇઝ ઇક્વલ ટુ ત્રણ વત્તા આઈ કાઉન્સમાં માઇનસ છ તો આપણે શું કરવાના છીએ બંને સંકર સંખ્યાઓ જ છે કેમ કારણ કે જો આ ડાબી સાઈડ છે ને એ તમને વ્યાપક સ્વરૂપ જ છે જો એક જ રિયલ પાર્ટ એક જ ઇમેજનરી પાર્ટ અને એક જ આઈ તો આને શું કહી શકાય વ્યાપક સ્વરૂપ કહી શકાય બરોબર ને આમાં શું છે વાસ્તવિક ભાગ એક જ છે આઈ પણ એક જ છે તો આને પણ એક વ્યાપક સ્વરૂપમાં જ કહેવાય તો ઓલરેડી વ્યાપક સ્વરૂપમાં તો છે જ તો આપણે આપણો દાખલો સ્ટાર્ટ કરી દઈશું વ્યાપક સ્વરૂપમાં હોય પછી આપણે આપણો દાખલો સ્ટાર્ટ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો અત્યારે વ્યાપક સ્વરૂપમાં જ છે એટલે આપણે આપણો દાખલો સ્ટાર્ટ કરી દઈશું હવે તો સ્ટાર્ટ કરવામાં શું કરવાનું છે આપણે કે બંને જે લેફ્ટ હેન્ડ ને રાઈટ હેન્ડ છે એ બંનેમાં સૌ પ્રથમ શું સરખાવશું રિયલ ભાગ તો આ ડાબી સાઈડ વાસ્તવિક ભાગ કયો છે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક ભાગ એટલે આઈ હોવો જોઈએ નહીં બહુ ધ્યાન રાખવાનું છે ઘણી વખત વિદ્યાર્થી ભૂલી જાય છે વાસ્તવિક ભાગને ક્યાંથી ઉપાડી લે છે આઈ માંથી ઉપાડી લે છે તો વાસ્તવિક ભાગને આઈ માંથી નથી ઉપાડવાનો એ તો કયો ભાગ છે કાલ્પનિક ભાગ છે તો ફોર એક્સ છે વાસ્તવિક ભાગ છે બરાબર એટલે અહીંથી ફોર એક્સ જ લેવાનો બાકી બધો તો કયો પાર્ટ છે આઈ વાળો ભાગ છે આઈ ની હારે હોય એ તો કાલ્પનિક હોય એટલે લેવાનો આવતો નથી તો અત્યારે ફક્ત લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે ફોર એક્સ લીધેલું છે એક જ રિયલ પાર્ટ છે બીજો કોઈ પણ રિયલ પાર્ટ દેખાતો નથી આ રીતે તમે ચેક કરતું જવાનું પછી ઇક્વલ ટુ આવ્યા આ ડાબી જમણી સાઈડ કયો રિયલ પાર્ટ દેખાય છે તમને તો કે ત્રણ તો એ પણ લઈ લીધો મેં તો આ તો બહુ સિમ્પલ થઈ ગયું એક્સ ને કરતા બનાવો એટલે આપણને એક્સ મળી ગયો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આ સાઈડ આપણે કયો પાર્ટ સરખાવ્યો છે આઈપી આઈપી એટલે કે ઇમેજનરી પાર્ટ એટલે કાલ્પનિક ભાગ તો અહીંથી જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ કાલ્પનિક ભાગ કયો છે આઈ લખવાનો નથી આઈ ની સાથેની કિંમત ત્રણ એક્સ માઇનસ વાય લખેલું છે અને આ બાજુ છે માઇનસ છ હવે વાય તો વાય આપણે ગોતવાનો છે એક્સ આપણને અહીંથી મળી ગયો છે આ એક્સ ની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ અહીંયા મૂકી શકીએ છીએ તો અહીંયા આઈ ની વાય એક્સ ની કિંમત મૂકી દીધી છે ત્રણ તેરી નવ ભાગ્યા ચાર આ માઇનસ છ આ બાજુ લઈ લ્યો માઇનસ વન ઓલી બાજુ જાય એટલે વાય કેવા થઈ ગયા ધન છ કેવા થઈ ગયા ધન નવ ના છેદમાં ચાર માં ઉમેરો છ ચોક ચોવી ચોવી વત્તા નવ ભાગ્યા ચાર ચોવી વત્તા નવ એટલે તેત્રીસ ભાગ્યા ચાર તો આ રીતે આપણને વાય મળે છે આમાં તો આ રીતે એક્સ અને વાય આપણે મેળવી શકીએ છીએ વિદ્યાર્થી એ જ રીતે થોડોક બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ જો બીજો એક્ઝામ્પલ આપેલો છે ત્રણ એક્સ વત્તા
3x-y અને આયોટા બરાબર 4-6y. હવે તમને લાગશે આ તો ઓલા જેવો જ દાખલો છે, ના થોડોક ચેન્જ કર્યો છે વિદ્યાર્થી મિત્રો મેં. અહીંયા જે 3 હતા ત્યાં 4 કર્યા છે અને 4 હતા ત્યાં 3 કરેલા છે. દાખલો તો સેમ જ છે, આગળના જેવો જ છે, રકમ એના જેવી જ છે પણ થોડુંક મેં ચેન્જ કરેલો છે. તો આમાં પણ તમે શું કરશો, જો પેલા તો વ્યાપક સ્વરૂપ છે આપણું, પેલું કામ શું, એક જ હાય હોવો જોઈએ, એક જ વાસ્તવિક ભાગ હોવો જોઈએ. એક જ વાસ્તવિક ભાગ છે, મેં તમને સૌ પ્રથમ મેં નોંધ લખાવી, તમને તમે લખેલી હશે નોંધ. નોંધ શું લખાવેલી મેં વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ હશે તો જ હું લખાવું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે એ જ વસ્તુ હું લખાવું છું. તો ખાસ જે વસ્તુ હું તમને લખાવું છું નોંધ તરીકે એ ખાસ લખી લેવી જેથી દાખલા ગણવામાં મુશ્કેલી પડે નહીં. મેં તમને નોંધ શું લખાવેલી કે આ ચેપ્ટરની અંદર બધા દાખલા સ્ટાર્ટ કરતા પહેલા શું ચેક કરવાનું છે, આપણી રકમ કયા સ્વરૂપમાં હોવી જોઈએ, વ્યાપક સ્વરૂપમાં, તો જ દાખલો સ્ટાર્ટ થશે. તો આ રકમ છે વ્યાપક સ્વરૂપમાં છે, આ રકમ પણ વ્યાપક સ્વરૂપમાં છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. રિયલ પાર્ટ બોલો, 3x = 4, તો ગણો નીચે જાય, x = 4/3 સિમ્પલ. ઇમેજનરી પાર્ટ 3x-y = -6, એક્સ ની કિંમત અહીં મળી ગઈ, મૂકી દો, 3-3 કેન્સલ થઈ જાય, વાય ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, 6 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, 6 × 4 = 10, y = 10. સિમ્પલ એક્ઝામ્પલ છે. તો વિદ્યાર્થી મિત્રો મારા ખ્યાલથી આ બે જ એક્ઝામ્પલ્સમાં તમને આઈડિયા આવી ગયો હશે કે એક્સ ને વાય કઈ રીતે મેળવવા. તો એવા જ પ્રકારના તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે એવા ડુ ઇટ યોર સેલ્ફ ની અંદર મેં 3 એક્ઝામ્પલ્સ મૂકેલા છે જે તમે જાતે પ્રેક્ટિસ માટે સોલ્વ કરવાના છે. તો પહેલો દાખલો જો તમને દેખાય છે, એક જ આય અને એક જ વાસ્તવિક ભાગ, અહીં તે આને શું કહેશો, રિયલ ઇમેજનરી પાર્ટ, અને આ બે કેવા કહેવાય, વાસ્તવિક ભાગ કમ્પ્લીટ. અહીંયા જો અહીંયા પ્રોબ્લેમ છે, આ દાખલામાં ધ્યાન એ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે બરાબર 0 આપેલા છે. હવે જમણી સાઈડ તો કોઈ ઇમેજનરી કે રિયલ પાર્ટ છે જ નહીં, તો આ બાજુ તો તમે કોઈ સરખામણી નહીં કરી શકો. તો સરખામણી કઈ રીતે કરશો, અહીંયા તમે વિચાર લો કે રિયલ પાર્ટ એ 0 અને ઇમેજનરી પાર્ટ 0, તો તમે વિચારી લો બંને પાર્ટ 0 છે, તો તમે આમાં રિયલ પાર્ટ આમાંથી કાઢવા પડશે, એટલે આમાં થોડુંક સાદુરૂપ આપવું પડશે. જ્યાં 2 આય છે ત્યાં 1 આય કરવો પડશે, આય સ્ક્વેર દેખાય, આય સ્ક્વેર દેખાય ને તમે શું મૂકો છો, યાદ કરો -1. મેં તમને કીધું આખા ચેપ્ટર ની અંદર આય સ્ક્વેર દેખાય ત્યાં -1 મૂકવાના છે, અને બધા જ દાખલાની અંદર વ્યાપક સ્વરૂપમાં દાખલો હોવો જોઈએ. આ 2-3 વસ્તુ મેં તમને કીધેલી છે જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો આમાં થોડુંક એવું સાદુરૂપ આપવાનું છે, કાઉસ છોડવાના છે, કાઉસ છોડી નાખશો એટલે જે આઈ વિનાના છે એમના સરવાળા બાદબાકી કરી નાખો, અને આઈ વાળા છે તેમના સરવાળા બાદબાકી કરી નાખશો, એટલે આપણને એક જ વાસ્તવિક ભાગ હશે અને એક જ આઈ, એક જ કાલ્પનિક ભાગ મળી જાય, અને પછી એને બંને 0 સાથે સરખાવી દો, એમાંથી એક્સ ને વાય મળી જશે. એ જ વસ્તુ આમાં કરવાની છે. અહીંયા થોડોક વર્ગ આપેલો છે, અહીંયા 2 આય છે એટલે ન ચાલે, તો આનાથી તમે સાદુરૂપ આપશો, અહીંયા વર્ગ કરશો, 2 કાઉસ ગુણાકાર કરશો એટલે રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ એક એક કરી નાખવાના છે. અહીંયા ઓલરેડી 10 અંદર ગુણ નાખશો એટલે એક જ રિયલ ને એક જ ઇમેજનરી છે, આ બાજુ કઈ પ્રોબ્લેમ નથી. અહીંયા થોડુંક સાદુરૂપ આપવાનું છે અને પછી એને તમારે એક જ રિયલ ને એક જ ઇમેજનરીમાં કન્વર્ટ કરી નાખો, અને પછી રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ સરખાવાના છે. તો આ 3 દાખલા તમારી ઉપર છોડું છું, પ્રેક્ટિસ તમારે આની અંદર કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રીત નંબર 2. તો હવે રીત નંબર 2 શું કહેવા માંગે છે? આ રીત નંબર તમને એમ થશે કે થિયરી તો આવી નહીં, રીત નંબર 2 આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો આની થિયરી આપણે લઈ લીધી કે વ્યાપક સ્વરૂપમાં ફેરવો એ જ છે. તો વ્યાપક સ્વરૂપમાં તમને ખબર છે શું કરવાનું છે, a + bi અથવા a - તો માઇનસ પણ આવી શકે છે. તો આ સ્વરૂપમાં આપણે દાખલો લાવવાનો છે, તો એની પ્રેક્ટિસ કરવાની ને. તો આ રીત બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે મેં જ તમને કીધેલું છે કે આખા ચેપ્ટરની અંદર બધા જ દાખલા વ્યાપક સ્વરૂપમાં ફેરવવાના છે. તો આ રીતમાં આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવતા જ શીખવાનું છે. તો જેને આ 2 દાખલામાં પ્રોબ્લેમ થતો હશે એ આ દાખલા આ રીતની પ્રેક્ટિસ કરશે, તો આ 2 દાખલા પાછા એમને આવડી જશે. ન આવડે તો આ રીતનું સોલ્યુશન પછી એના પછીના લેક્ચરમાં મૂકીશ. પરંતુ આ રીત લઈ એના પહેલા થોડીક એવી થિયરી લેવાની છે કે આઈ ના ઘાત. હવે આપણને એક વસ્તુ ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ રીત લેતા પહેલા એક થોડીક તમને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે તમે એમ ભણી ગયા i² = -1, પણ ભવિષ્યમાં એવું પણ આવી શકે કે i³, તો શું કરવું, i⁴, i⁵, i⁵૫, i⁴૨૦૦૦, i⁵૫૦૦૦, આવી ઘાત આવે i⁴, તો શું કરવું? તો એનો કઈક સરળ રસ્તો તો હશે ને? હા, તો એનો સરળ રસ્તો પણ છે. હવે i² એટલે તમને ખબર છે કે -1. હવે આઈ ઘન આવે ને તો તમને ખબર પડી જવી જોઈએ કે આઈ ઘન ને કઈ રીતે લખી શકીએ, કે આઈ ઘનમાં i² તો છુપાયેલો જ હોય ને. આની અંદર i² 3 કરવાના છે ને, આઈ ઘન એટલે 3 આઈ કરવાના, 2 તો થઈ ગયા હજી એક ખૂટે છે. તો આવી રીતના લખી શકાય i² × i. હવે i² એટલે શું મૂકી શકાય,
માઈનસ 1 અને બાજુમાં i તો હતો જ તો i ગુણ્યા માઈનસ 1 એટલે શું જવાબ આવ્યો માઈનસ i તો તમારે એક આ પણ યાદ રાખવાનું છે કે i ઘન આવે તો માઈનસ i થાય હવે કોકેમ કે i ની 4 ઘાત આવે છે તો 4 ઘાત આવે તો આપણે શું છે એટલે બધા જ ઘાત ને આપણે શેમાં કન્વર્ટ કરવાની છે વર્ગમાં ઘન ને શેમાં કન્વર્ટ કર્યો વર્ગમાં બાકી વધુ લખ્યું 4 ને શેમાં કન્વર્ટ કરો વર્ગમાં તો બંને ઉપર વર્ગ વર્ગ i વર્ગ એટલે 4 થઈ ગઈ i વર્ગ એટલે માઈનસ 1 i વર્ગ એટલે માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ 1 આવે છે તો i ની 4 ઘાત એટલે યાદ રાખી લ્યો આ વર્ગ ઘન અને 4 ઘાત આ 3 માટે તમારે ડાયરેક્ટ યાદ રાખવું પડશે કારણ કે હવે તમે 5 ઘાત માટે યાદ નહીં રાખો કેમ નહીં યાદ રાખવાની જરૂર પડે કારણ કે એનો એક બીજો રસ્તો છે પણ i ની 5 ઘાત કીધી હોય તો તમે કરશો શું i ની 4 ઘાત i કેમ i ની 4 ઘાત વિશે મને ખબર છે i ની 4 ઘાત એટલે 1 થાય i ની 5 ઘાત આપી હોય તો હું વર્ગ નહીં લાવું ડાયરેક્ટ i ની 4 ને 1 5 એમાં 4 એટલે તમને ખબર છે 1 થાય અને બાજુમાં એક i વહી દો i ગુણ્યા 1 એટલે i આયો દેખાવ પડી જાય તો હવે તમે જો જેમ જેમ તમે આગળ વધતા જશો કે ધારો કે હું લઉં છું 13 તો હવે 13 માટે તમારે ડાયરેક્ટ નથી કરવાનું આ આખી જે રકમ છે આ રીત છે વિદ્યાર્થી મિત્રો એ 4 ના ગુણાકમાં ચાલે છે કયા ગુણાકમાં 4 ના એટલે તમે જો બહુ મોટી ઘાત આવે એટલે 4 વડે ભાગી નાખવાનું શું કરવાનું 4 વડે તો આ 13 ને 4 વડે ભાગું તો વધારે નથી જવાનું જે સંખ્યા આપી એનાથી વધવાનું નથી એનાથી ઓછું જવાનું તો 4 તેરી 12 થાય તો આને આમ લખી શકું 4 ગુણ્યા 3 4 તેરી 12 થઈ ગયું આપણે 13 લાવવા કેટલા ઉમેરવા પડે 1 ઉમેરવા પડે જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ i ને 4 ઘાત માં ફેરવવાના છે 4 ના ગુણાકમાં લાવવાનું છે તો 13 આપ્યા છે તો 4 તેરી 12 થઈ ગયું કેટલા ખૂટ્યા 1 તો આ તો 4k થઈ ગયું આને k માની લ્યો એટલે આ 4 ના ગુણાકમાં આવી ગયું તો જે જે 4 ના ગુણાકમાં આવે ને તો 1 જ છે ઈ તો આપણને ખબર જ છે તો હવે વધ્યું શું i ની 1 ઘાત એટલે જવાબ શું આવ્યો i તો i ની 13 ઘાત માટે જવાબ આવે i સમજાણું વિદ્યાર્થી મિત્રો ફરી વખત જો i ની 4k એટલે આપણે 1 લઈએ કેમ અહીંથી ખબર પડી 4 બાજુમાં કાંઈ નહોતું 1 તો હોય ને એટલે એને k લીધેલો છે કે તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે કે બિલોંગ્સ ટુ કોઈ પણ સંખ્યા એટલે કે અધિશ સદિશ રાશિ છે કોઈ પણ સંખ્યા હોઈ શકે આની અંદર તો 4k હોય તો 1 લેવાના છે તો 4k માં કે ખૂટતું હોય એક સંખ્યા ખૂટતી હોય બે સંખ્યા ખૂટતી હોય તો i ની 1 ઘાત તો આપણને પછી ખબર જ હોય i ની 2 ઘાત ઈ તો આપણને એટલે 1 થી 4 કે 1 થી 5 સુધી તો આપણને ખબર હોય તો આપણે 2000 ઘાત ને 3000 ઘાત એવું આવે તો આપણે એને શેમાં વડે ભાગી નાખશું 4 વડે 4 વડે ભાગશું એટલે અડધું તો એ 4k માં થઈ જશે 4k એટલે 1 એ તો આપણને ખ્યાલ આવી જાય તો આ યાદ રાખવાનું છે કે i રેસ ટુ 4k આવે તો 1 છે i રેસ ટુ 4k માં 1 ખૂટતું હોય તો આપણે 1 ઉમેરશું ડાયરેક્ટ તમારે જોવાનું શું છે i ની 1 ઘાત 4k તો 1 થઈ ગયું છે એટલે સીધું i નું 1 ઘાત કેટલી થાય i ક્યારેક એવું બને 4k માં ગુણાકારમાં 2 ખૂટતું હોય એક સંખ્યામાં કેમ આપણે 13 લાવવા તો 1 ખૂટતું હતું એમાં 4k નો ગુણાકારમાં 2 ખૂટતા હોય તો આપણે સીધું i ની 4k તો 1 છે એ નથી જોવાનું તો ડાયરેક્ટ શું જોવાનું i ની 2 ઘાત i ની 2 ઘાત એટલે i સ્ક્વેર એટલે માઇનસ 1 તો ડાયરેક્ટ આપણને જવાબ મળે છે તો ગમે એટલી મોટી ઘાત હોય 4 ના ગુણાકમાં લાવવાનું એટલે મેં નાનકડી અહીં નોંધ લખેલી છે આ નોંધ વિદ્યાર્થી મિત્રો તમે ખાસ નોટ કરી લેજો શું છે નોંધ i ની ઘાતાંકને 4 ના ગુણાકમાં લાવીને ગણતરી કરવાની છે i ની ઘાતાંક આપેલી હોય તો ત્યારે એને 4 ના ગુણાકમાં લાવીને ગણતરી કરવી ક્યારે બહુ મોટી ઘાત હોય તો નાની ઘાત હોય તો આપણે તો તરત ઇઝીલી સોલ્વ કરી શકશું એટલે 4k 1 થાય છે આ એક યાદ રાખવાનું છે તો આ ખબર પડી ગઈ હોય તો હવે આપણે આ બધી જ રકમ જે આપેલી છે એને આપણે ઇઝીલી વ્યાપક સ્વરૂપમાં ફેરવી શકશું જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપ્યો છે માઇનસ 5i ગુણાકાર 1/8 ઇન્ટુ i તો આ તમને કોઈ જગ્યાએથી એવું લાગે છે કે આ વ્યાપક સ્વરૂપમાં છે વ્યાપક સ્વરૂપમાં મેં તમને શું કીધું શું હોવું જોઈએ એક જ વાસ્તવિક ભાગ એક જ કાલ્પનિક ભાગ અને એક જ i હોવો જોઈએ પરંતુ અહીંયા તો 2i છે વાસ્તવિક ભાગ નથી દેખાતો તો જીરો હશે શુદ્ધ કાલ્પનિક હશે નો પણ હોય એ નો પણ હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો હોય તો એક જ હોવો જોઈએ અને i હોય તો પણ એક જ અહીંયા i એક નથી તો આ બેનો ગુણાકાર કરી નાખું તો જો 5 એકા 5 થાય એટલે માઇનસ 5 એકા માઇનસ 5 છેદમાં 8 તો એમને રહેશે અને i ગુણ્યા i એટલે એનો શું થશે i નો વર્ગ અહીંયા સુધી ખબર પડી વિદ્યાર્થી મિત્રો હવે આ બધી રકમ કોના બરાબર હશે ઝેડ બરાબર બરાબર તો ઝેડ બરાબર હવે i સ્ક્વેર દેખાણો તો મેં તમને કીધું છે આખા ચેપ્ટરમાં જ્યાં i સ્ક્વેર આવે ને આપણે માઇનસ 1 મૂકી દઈશું તો આ તો કેવો પાઠ થઈ ગયો જો હતો ઇમેજનરીમાં થઈ ગયો રિયલમાં એવું બની શકે તો ઝેડ બરાબર ઓછે ઓછે વત્તા 5 ના છેદમાં 8 અને વત્તા આપણે એમ લખી શકીએ 0 i તો આ કયા સ્વરૂપમાં મેં લખ્યું કહેવાય
વ્યાપક સ્વરૂપમાં લખી નાખ્યું, કાલ્પનિક ભાગ 0 છે, વાસ્તવિક ભાગ 5/8 આવેલો છે. તો આ સિમ્પલ આ કયા સ્વરૂપમાં ફેરવું કહેવાય, વ્યાપક સ્વરૂપમાં ફેરવું. આ એવો ટાઈપનો દાખલો છે વિદ્યાર્થી. બીજો આપણે દાખલો જોઈએ, ત્રણ સંખ્યાનો ગુણાકાર આપેલો. અહીંયા તો આઈ નો ઘન છે એટલે આ પેલા બે આપણે ગુણી નાખીએ તો શું થાય, ઝેડ બરાબર આઈ સ્ક્વેર થાય, એટલે -2i² આવું થાય વિદ્યાર્થી મિત્રો. કારણ કે માઇનસ તો હતા, બે ના બે, આઈ ગુણ્યા આઈ એટલે આઈ સ્ક્વેર. અને અહીંયા જો માઇનસ છે અને ઘન છે એટલે માઇનસ તો રહેવાના જ છે, 1/8 નો એક ઘન અને આઈ નો એક ઘન. આમ કરશું આપણે સમજાણું, માઇનસ ઘન એકી સંખ્યા હોય તો માઇનસ ક્યાં નીકળી જાય, બહાર નીકળી શકે, એટલે માઇનસ બહાર કાઢી લીધા. 1/8 ની પણ કેટલી ઘાત, 3 ઘાત. આઈ ને પણ કેટલી આપવાની, 3 ઘાત આપવાની. હવે જો અહીંયા આઈ સ્ક્વેર છે એટલે શું થઈ જશે, -1, આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ થઈ ગયા, અને આ પાછા માઇનસ તો હતા જ એટલે આગળ લઈ લઈ -2 થયા. આઈ સ્ક્વેર ની જગ્યાએ -1 -1 +1 થઈ ગયું, પરંતુ આગળ માઇનસ હતા ક્યાં આવી ગયા, આગળ આવી ગયા. હવે 1/8 છે એટલે 8 આપણે કેટલી વાર લખી શકીએ, આ રીતે 8×8×3 વાર લખી શકાય. આઈ નો ઘન હમણાં સામે મેં તમને કીધો કે શું થાય, -i થાય છે. તો અહીંયા આપણે લખીશું -i, કઈ રીતે, આઈ સ્ક્વેર આવે અને ઇન્ટુ i આવે એટલે આઈ ઘન ની જગ્યાએ આપણે લખી શકીએ i² × i. આઈ સ્ક્વેર એટલે -1 એટલે -i થાય છે, એટલે આપણે આવું લખી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે -, પ્લસ થઈ જશે એટલે +2i, નીચે 8×8×8, તો 6 જોડવા જઈએ તો 2 × 8 એટલે 36×4. તો તમે ગણતરી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે i/2 2 × 8 એટલે 4 થઈ જશે, 8×8 = 64 અને 64×4 આવું આવે છે. એટલે જો 2 નો ગુણાકાર કરો એટલે 64×16 વિધિ પડી 1 × 24 = 256. આઈ તો આ કયો સ્વરૂપ આવેલો છે, ઝેડ બરાબર રિયલ પાર્ટ આવેલો છે. વાસ્તવિક ભાગ કેવો છે, 0 છે, એટલે +1/256 બાજુમાં શું લખાય, આઈ. તો આ રિયલ પાર્ટ અને વાસ્તવિક પાર્ટ એ રીતે આપણને વ્યાપક સ્વરૂપની અંદર મળે છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો એક એક્ઝામ્પલ મેં આપેલો છે અહીંયા, તો તમે જોવા જાઓ તો ઘનનો દાખલો છે. હવે ઘનનું સૂત્ર આવડવું જોઈએ, તો ઘણા વિદ્યાર્થીઓને જો ઘનનું સૂત્ર ન આવડતું હોય તો હું લખી દઉં છું, પ્લસ માટે અને માઇનસ માટે પ્લસ નું થાય 1×b³+3a²b³ અને માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે અને અહીંયા માઇનસ આવશે, બીજે ક્યાંય માઇનસ આવશે નહીં. તો આ દાખલો આવડે, પેલા કોનો ઘન કરવાનો છે, 5નો ઘન કરીશું, પછી ઓછા છે એટલે ઓછા આવશે, પછી કોનો ઘન કરવાનો છે, 3i નો ઘન કરવાનો છે, પછી ઓછા આવશે 3m² એટલે 5² પછી b એટલે 3i. જોજો વિદ્યાર્થી મિત્રો કિંમત જ મૂકું છું ખાલી, +3a = 5 અને b = 3i². આવું આપણને આપેલું છે સૂત્રમાં મૂકી દીધું. હવે 5નો ઘન કરવાનો છે, તો 5નો ઘન કેટલો થાય વિદ્યાર્થી મિત્રો, 125 થશે. પછી અહીંયા તમે જો 3નો ઘન કરો તો 27 અને આઈ નો એ ઘન થશે, એ રીતે 3 × 3 = 9 અને 9×25 એવું થશે ને, 3 × 3 = 9 અને 5² થશે 25 અને આઈ તો હતો જ. અહીંયા થશે 5 × 3 = 15 અને 3² = 9 થાય, અને પાછો આઈ નો શું કરવાનો, વર્ગ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો જોજો, ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, 125 આઈ નો ઘન એટલે આપણે લખીએ છીએ -i. હું અહીંયા લખું છું ફરી વખત, આઈ ને ઘનમાં શેમાં ફેરવી નાખવાનો, જેમ બને તેમ આઈ ની ઘાત ઘટાડતી જવાની છે. આઈ નો ઘન એટલે આપણને યાદ રહી જવું જોઈએ, -i થાય છે. અહીંયા તો 25×9 છે એટલે 25×9 તમે કરશો એટલે થશે 5 × 9 = 45 225 આઈ. તો એ તો 225 આઈ એમને રાખશું આપણે, 15 × 9 = 135, પણ અહીંયા શું છે, i² છે. તો i² હોય તો -1 મૂકશો, -+ થઈ જશે 135. 125 માંથી 135 બાદ કરશો એટલે -10 આવશે, અને આ ઓછે ઓછે વધતા થઈ જાય છે 27i - 225i. તો આ બે નો સરવાળા બાદબાકી આપણે કરી શકીએ, આઈ વાળા એટલે -10
અને બે નો તમે બાદ વધતે વચ્ચે ઓછા બાદ બાકી કરશો એટલે આપણને મળશે, આ બેની બાદ બાકી કરો એટલે આપણને શું મળે છે વિદ્યાર્થી મિત્રો, આપણને મળશે આ ઓછે ઓછે વધતા હતા ને એટલે આપણને બાદ કેટલા મળશે 198 આઈ મળે છે, મોટાની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો 198 થશે, તો એ 225 માંથી 27 બાદ કરશો, 225 માંથી 27 આઈ બાદ કરીએ એટલે 198 આઈ. તો કયા સ્વરૂપમાં મળી ગયું આપણને, ઝેડ બરાબર -10 -198 આઈ. તો આપણને મળી ગયું વ્યાપક સ્વરૂપમાં, વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ, આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. એના પછીનો દાખલામાં એવું છે, જો તમે જોવા જાઓ તો તમને આમાં આઈ નથી આપ્યો, આમાં આઈ નથી આપ્યો, આમાં આપેલો છે, આમાં આઈ નથી આપ્યો પણ ઇનડાયરેક્ટલી આપેલો છે. -2 એટલે શું લખી શકાય, -3 આને આમ લખી શકાય 2 અને -1, અને -1 ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે -1 ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ આઈ લખી શકાય છે. તો આઈ હતો નહીં પણ ઇનડાયરેક્ટલી આઈ માઇનસ કરીને આપણને ખબર છે માઇનસ નું વર્ગમૂળ, આમાં આપણે આઈ લખી શકીએ છીએ. હવે તમે ચેક કરો, ગુણાકાર કરો એટલે આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે, તો વર્ગમૂળ હારે વર્ગમૂળ, 3 × 9 એટલે √3 થઈ જશે, એટલે જો 3 × 6 એટલે 6 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, શું થઈ જાય છે અહીંયા થઈ જશે 6. પછી શું આવશે, આનો ગુણાકાર આની હારે કરો એટલે ઓછે ઓછે વધતા √3 આઈ, આનો ગુણાકાર આની અગ્ર કરશું આપણે એટલે વધતે વધતે વધતા √√ નો ગુણાકાર થાય એટલે કે 6, બગડો તો એમને એમ રહેશે અને બાજુમાં પાછો અહીંયા આઈ હતો એટલે અહીંયા આઈ આવશે, વધતે ઓછે ઓછા √√ અને આઈ આઈ એટલે આઈ નો વર્ગ. હવે આઈ નો વર્ગ એટલે આપણે માઇનસ મૂકશું એટલે ત્યાં શું થઈ જશે -, પ્લસ આ બે આઈ વાળા છે એટલે ત્યાંથી આપણે આઈ કિંમત કાઢી શકીએ છીએ, આ કેવા થઈ જશે +√2 થઈ જશે, અને આમાંથી જો આપણે આઈ કોમન કાઢી તો √3 + 2 √6 વધે છે. તો આપણને અલગ પ્રકારે મળ્યો, જો આ શું મળ્યું રિયલ પાર્ટ, આ શું મળ્યો ઇમેજનરી પાર્ટ. તો આ રીતે રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ આપણે મેળવી શકીએ છીએ. તો આજના લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રીત નંબર 1 અને રીત નંબર 2 ની ચર્ચા કરી. રીત નંબર 1 ની અંદર હતું સંકર સંખ્યાઓની સરખામણી કરીને એક્સ વાય મેળવવા, અને રીત નંબર 2 હતી વ્યાપક સ્વરૂપમાં ફેરવો. આ પ્રકારના દાખલા સ્વાધ્યાય 5.1 ની અંદર આપેલા છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 5.1 ની અંદર જે પણ દાખલા તમને આવડે અત્યાર સુધી આપણે જે રીત કરીએ ના, તો તમે પ્રેક્ટિસ કરજો. બાકી આના પછીના લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 5.1 ને રિલેટેડ જે દાખલા આ રીતને આપેલા છે, આ બંને રીતને રિલેટેડ જે આપેલા છે તે બધા દાખલા આપણે સોલ્વ કરીશું. નમસ્તે.